વ્યારાના શનિદેવ મંદિર પાસે જાહેરમાં તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકી રેશી નખાયેલા જાણીતા બિલ્ડર નિશી શાહ હત્યા પ્રકરણનો મુખ્ય સૂત્રાધાર નવીન કટિકને તાપી જિલ્લા પોલીસે મહારાષ્ટ્રના નંદુરબારથી ઝડપી પાડ્યો છે. ગત 14 મેના રોજ વ્યારાના શનિદેવ મંદિર પાસે આવેલ તરબૂચની દુકાન પર તરબૂચ લેવા ઉભેલા બિલ્ડર નિશી શાહની કારમાં આવેલા ઈસમોએ તલવાર અને ચક્કુના ઘા ઝીંકી કરપણે હત્યા કરી નાખી હતી. બાદમાં હત્યારાએ કારને મડી સુરાલી ગામની નહેરમાં ફેંકી દીધી હતી. ચકચારીત હત્યા કેસમાં પોલીસે વ્યારાના પરિમલ સોલંકી તથા સંજય ઉર્ફે ટીકો રબારી અને સુરતના અમરેલી ખાતે રહેતા પ્રતિક ચુડાસમા તથા મુંબઈથી જાદવ ઉર્ફે દેવા મરાઠી અને મનુ સ્વાઈન ઉર્ફે મનુ મલિયાને ઓરિસ્સાથી ઝડપી પાડ્યો હતો. જ્યારે હત્યાકાંડના મુખ્ય આરોપી નવીન કટિક ભાગી છૂટ્યો હતો. જોકે તાપી જિલ્લા પોલીસે ગોઠવેલી વોચમાં મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના પ્રકાશા ખાતે પત્નીને મળવા આવેલા નવીન ખટીકની પોલીસે ધરપકડ કરી હતી. 5/2021 ના રોજ પુના ઇનાકા પાસે હનુમાનજીના મંદિર પાસે વ્યારાના રહીશ બિલ્ડર નિશીષભાઈ શાહ ઉપર 4 હત્યારાઓએ જીવલો હુમલો કરી તેમની હત્યા કરવામાં આવેલી છે. તે ગુનાના કામે પોલીસે અગાઉ 6 આરોપીઓની ધરપકડ કરેલી છે અને આ ગુનાના કામે પોલીસ પકડથી દૂર રહેતા અને ભાગતા ફરતા આરોપી નવીન ખટીકને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો, ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન રિસોર્સથી બાતમીઓ મેળવી તેમને પકડવા માટેની ગતિવિધિઓ ચાલુ કરી છે. તે પૈકી ગઈકાલે પોલીસને એવી ચોક્કસ હકીકત મળેલી કે આ ગુનાના કામે ભાગતા ફરતા આરોપી નવીન ખટીક તેમના પત્નીને મુંબઈ ખાતે મળવા માટે જનાર છે અને યુપીથી પરત આવી મહારાષ્ટ્રના પ્રકાશા પાસેથી પસાર થઈ શકે તેવી શક્યતા અને ચોક્કસ બાતમી હોય પ્રકાશા ધંધસ્તા પાસે પોલીસે વોચ ગોઠવી અને બાતમી આધારે આરોપી નવીન ખટીક ત્યાંથી મળી આવતા તેમને આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવી છે. આમ આ ગુનામાં અત્યાર સુધી કુલ 7 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસ તજવીજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર એસ પટેલ નવો કરી રહ્યું છે. સર, કયા કારણો સર સોપારી આપીને હત્યા કરવામાં આવી છે એ તપાસ ચાલુ છે. સાહેબ, આ ગુનામાં નવીન ખાટી એકમાત્ર પ્યાદો હોય ને એના પર દોરી સંચાર કોઈ બીજાનો એવું નથી લાગી રહ્યું? તપાસ ચાલુ છે. નવીન ખટીકની ભૂમિકા શું હશે? નવીન ખટીકને જે અગાઉ જે પકડાયેલા આરોપીઓ જે છે એમને એવી હકીકત જાહેર કરેલી કે નવીન ખટીકને નિશી શાહ સાથે અગાઉ કોઈ બનાવ બાબતે પણ બનાવ તો બનેલો ન હતો, પરંતુ એને કોઈ અમુક ચોક્કસ પ્રકારના ગુનામાં સંડોવામાં એમનો હાથ હતો એવી શંકા નવીન ખટીકે અગાઉ પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ વ્યક્ત કરેલી હતી. પરંતુ ખરેખર સાચી હકીકત અગાઉ પકડાયેલા આરોપીઓને જણાવ્યું એક છે કે બીજી છે તેના માટે તપાસ ચાલુ છે. સર, આ સમગ્ર હત્યા પ્રકરણમાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ હોય એવું પોલીસ તપાસમાં બહાર આવ્યું? એ તપાસ ચાલુ છે. નવીન ખટીકને મદદગારી કરનારા બીજા કોઈ વ્યક્તિઓ કોઈ સામે આવ્યા હોય એ હજુ સુધી સામે આવેલ નથી, પરંતુ આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહ્યો છે.